भागीदारी करवामां त्यारथी नागरिकोने वडोदरा गैस लिमिटेड द्वारा जो सुविधा मळवी जोईए ते मळती नथी अने तेमां खास तो नवा कनेक्शन मेळवानो विलंब थई रह्यो छे। त्यारे आ बाबते कोंग्रेसना काउंसिलर बाळुभाई सुर्वे द्वारा म्युनिसिपल कमिश्नर ने पत्र लखी विजिलेंस तपास करवा मांग करी। गुजरात शहेरना नागरिकों द्वारा गैस कनेक्शन माटे 3 वर्ष उपरथी रूपया भरेल छे तेना कनेक्शन मळता नथी। गैस कनेक्शन जे कामगीरी करवामां आवे छे तेमां पण गैररीति थती होय तेवुं ध्यानमां आव्युं छे। त्यारे वडोदरा મહાનગરપાલિકાની વડોદરા ગેસ લિમિટેડમાં ભાગીદારી છે, પરંતુ તેમાં જે ભ્રષ્ટાચાર થાય છે તે પ્રત્યે ઉદાસીન વલણ રાખીને ભ્રષ્ટાચારમાં પ્રોત્સાહન આપતું હોય તેવું જોવામાં આવી રહ્યું છે, જેથી આ બાબતે ત્વરિત લોકોને ગેસ કનેક્શન મળે અને વડોદરા ગેસ લિમિટેડ તરફથી વહેલી તકે લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી વિજિલન્સ તપાસ કરાવવા માંગ કરી છે। છેલ્લા ઘણા સમયથી અમે સામાન્ય સભામાં એ જ રજૂઆત કરતા હતા કે અમારા આખા વિસ્તારમાં કે વડોદરા શહેરમાં ગેસનું પ્રેશર ખૂબ ઓછું આવે છે, લોકોને પૂરતા પ્રેશરથી ગેસ નથી મળતો, પૈસા વધી ગયા છે, લોકોને વધારે પૈસા ભરવા પડે છે, સાથે સાથે એના પછી એક દરેક જગ્યા ગેસની લાઈનો નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પણ જે પ્રમાણે જે યોગ્ય રીતે કામગીરી કરવાની કે કોઈ પણ ગેસ લાઈન નાખવી હોય તો 4 ફૂટ ડીપ ખોદવાનું હોય અને પાઇપ નાખ્યા પછી એના પર રેતી મૂકવાની હોય, કેમ કે કોઈ કામગીરી કરે એના પર તો ખબર પડે રેતી આવ્યા પછી કે નીચે ગેસ લાઈન છે કે લાઇટની MGVCLની લાઈન છે, એના લીધે રેતી નાખવાની હોય એ નથી નાખતા, હાઇલાઇટ પટ્ટી લગાવવાની હોય એ બધી વ્યવસ્થા તમે જોઈ શકો, જે કરવાનું હોય જે ટેન્ડર પ્રક્રિયામાં હોય એ કામગીરી યોગ્ય રીતે નહીં કરતા અને જે સમય પર કામગીરી કરવાની હોય, અમને કમિશનરશ્રીને અમે સભામાં પૂછેલું તો અમને એવું કહેવામાં આવેલું મહિનામાં બધી લાઈનો નખાઈ જશે, પૂરતા પ્રેશરથી ગેસ મળી જશે, પણ આજ દિન સુધી કામગીરી પૂર્ણ થઈ નથી ને એના લીધે તમે જોઈ શકો ખૂબ ઓછા પ્રેશરથી ગેસ આવે છે, રોજના હજારો ફોન અમને આવતા હોય છે, સાથે સાથે જે લોકોએ ગેસના જે પૈસા ભર્યા છે, કોઈએ વર્ષથી ભરેલા હોય, કોઈને 2 વર્ષ થઈ ગયા, લોકો પૈસા ભર્યા પછી પણ કેટલા લાખો રૂપિયા લોકોએ ભરી દીધા છે તો પણ એમને સમય પર ગેસ નથી મળતો, એટલે તમામ બાબતે ધ્યાનમાં રાખીને જે કંઈ કોન્ટ્રાક્ટર એમની મનમાની ચલાવે છે, કામગીરી ધીમી ગતિએ કરે છે, એના લીધે કમિશનરશ્રીને પત્ર લખે છે કે તમામ કામગીરીની વિજિલન્સ તપાસ થવી જોઈએ, એના લીધે અમે કમિશનરશ્રીને પત્ર